नमस्कार दर्शक मित्रों, आप नहीं रहा एस एलेवन न्यूज बुलेटिन नजर नखे अत्या मुख्य समाचार ऊपर। बड़वा बाद भाजप कांग्रेस द्वारा नाराज नेताओं ने मनावाना प्रयास। चूंटणी प्रचार ने नड़से लग्न विघ्न। सेंट जेवियर सोशियल सर्विस सोसायटी तक वंचित बाळकों नी भारे। टाटा सफारी स्टॉर्म नू अमदावाद आगमन। आई मसीना फाउंडर साथे एस लेवन नी विशेष मुलाकात। सिनेमेटिक ऊंचाई धरावती फिल्म लाइफ ऑफ पाई। आज थी 5 वर्ष पहला चूंटनी वक्त भाजपे पोताना चूंटनी ढंढेरा में लेखित में गुजरात की प्रजा ने मोटा मोटा वचनों आप्या था। જાણવું છે તેનું શું થયું? ગઝિયા અમને 8 કલાક પણ વીજળી આપતા નથી એ લોકો, અને 8 કલાક ની અંદર પણ તૂટક તૂટક આપે છે। 10 વર્ષ થી અમારી પાસે બોર કરેલ પીડો પાણી છે, છતાં વીજળી વાકે મારે કનેક્શન વાકે એમને અત્યારે માંડવી સુકાય છે। નર્મદા ડેમ ની વાત થઈ પણ 75% તો નેટવર્ક નહેરો ના ગુજરાત માં થયા નથી। કે છે કે હું આ નર્મદા નું પાણી 2 મહિને પુગાડ્યો, ક્યાં પુગાડ્યો, ગોળો ભરી પૂરા। શિક્ષકો નથી, આઈટીઆઈ ભણવા માટે અમુક ઇક્વિપમેન્ટ નથી, સાધનો નથી। હું તો એમ કહું છું કે ભાજપ સરકાર ની કોઈ તાકાત જ નથી કે વિદ્યાર્થીઓ ને આગળ લાવી શકે। મકાન વિહોણ જ રહેવું પડે ભાજપ ની સરકાર માં તો। ગરીબી દૂર કરવા માંગો છો કે ગરીબી લાવવા માંગો છો? વિકાસ ની માત્ર વાતો કરીને ભાજપે ચૂંટણી વખતે આપેલા વચનો પાળ્યા નથી તો હવે તેમનો વિશ્વાસ કોણ કરશે? આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ। કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની 13 અને 17 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ લાંબી કવાયત બાદ 87 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવાની સાથે જ બંને પક્ષોમાં અસંતોષનો દાવાનળ ફાટી નીકળ્યો હતો। જો કે હવે બંને પક્ષો દ્વારા નારાજ નેતાઓને મનાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે, જેને પગલે બળવાની સ્થિતિ ખાળી શકાય। એમણે વિરોધ કરવા કરતા એમણે કોંગ્રેસ જોઈન કરી લીધી છે, એટલે એમના વિરોધનું કોઈ મહત્વ રહેતું નથી। જે લોકો પાર્ટીની બોર્ડર ક્રોસ કરી જાય એમના વિરોધોની અંગેની ચર્ચા કરવાનો અવકાશ નથી। જે લોકો વિધિન પાર્ટી વોઇસ રજૂ કરતા હોય છે એને અમે સાંભળીએ ને એને અનુરૂપ અમે કશું વિચારણા, એ આક્ષેપ જ વાણિયા એટલા માટે લાગે છે કે એને દાન ન કહેવાય। જો આવું આવ્યું હોય છે એને ભ્રષ્ટાચાર કહેવાય, એટલે એને આવો દાન કહેવાની કોઈ આવશ્યકતા ન હોય ને। આ પ્રકારની કોઈ બાબત રેકોર્ડ ઉપર પણ કઈ નથી, અને એમણે અત્યાર સુધી આ વાતને છુપાવવાની પણ ક્યાં જરૂર હતી? અને ભાજપના કોઈ નેતા પ્લોટ વિહોણા, ઘર વિહોણા એવી અવસ્થામાં કઈ અમે લોકો છીએ નહીં। કોંગ્રેસ દ્વારા દલિત નેતાઓને મનાવવાના પ્રયત્નો ચાલે છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રૂપાલા એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નારાજ નેતાની રજૂઆત અમે સાંભળીશું અને તેમને સમજાવવાનો પ્રયત્ન પણ હાથ ધરાશે, પરંતુ કોઈ પણ આગેવાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરશે તો તેને સાંખી લેવાશે નહીં। ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ 13મી યોજાનાર છે, ત્યારે ભાજપ કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટીને ચૂંટણી પ્રચારમાં જાહેર સભાઓમાં લગ્નનું વિઘ્ન આડે આવનાર છે। કારણ કે તાજેતરમાં દેવ દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થનાર છે, એટલે મોટાભાગના લોકો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હશે, એટલે પ્રચાર માટે મુશ્કેલી પડવાની સંભાવનાઓ જોવાઈ રહી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોને આકર્ષવા બંને પક્ષો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। ક્યાંક સ્નેહ મિલન અને જમણવારના કાર્યક્રમોનું પણ આયોજન થયું છે, પરંતુ લગ્નની સિઝન દેવ દિવાળીથી શરૂ થતા પાર્ટીના આયોજકોને પાર્ટી પ્લોટ, કેટરિંગની વ્યવસ્થા, રસોઈયા વગેરે મળવામાં તકલીફ પડી રહી છે। વળી લગ્નની સિઝન હોવાથી કાર્યકરો પણ પ્રચારમાં આવી ન શકે, તેથી ઉમેદવારોની સાથે કાર્યકરોનો અભાવ જોવા મળે તો નવાઈ નહીં। આમ ચૂંટણી પ્રચાર માટે દરેક પક્ષે કાર્યકરોની ફોજનો અભાવ પડવાની શંકા છે। આથી ઉમેદવારો પણ ઘણી વખત નિર્ધારિત સભા કે રાઉન્ડના કાર્યક્રમોમાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે।
અમદાવાદની સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી નામની સ્વૈચ્છિક સંસ્થા તક વંચિત ગરીબ બાળકોની ભારે આવી છે. સ્લમ વિસ્તારના બાળકોને ભણાવી તેઓ પોતાના પ્રશ્નોનો અવાજ ઉઠાવે તે રીતે બાળકોને તૈયાર કરાય છે. અમદાવાદમાં આવેલ લોયલા સ્કૂલમાં 3-5 વર્ષના ગરીબ બાળકોનો અભ્યાસ કરાવાય છે. હાલ અમદાવાદના 35 જેટલા વિસ્તારોમાં કાર્ય થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 1200 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાયો છે. આ સંગઠનમાં 1500 મહિલાઓ છે, 600 યુવાનો છે અને 800 જેટલા વડીલો છે. એટલે 3 અલગ અલગ પ્રકારના જૂથો છે. સાથે સાથે આ સંગઠન અમદાવાદ શહેરમાં ઇનોવેટિવ એજ્યુકેશનલ ક્લાસીસ ચલાવે છે. એમાં અંદાજે 2000 જેટલા બાળકો અભ્યાસ કરે છે. 200 જેટલા બાળકો ઉચ્ચ શિક્ષણ એટલે કે 8, 9, 10ના બાળકો જે છે એને ઉચ્ચ શિક્ષણ એટલે કે ગ્રુપ ટ્યુશન આપવામાં આવી રહ્યું છે. આ સંગઠનની પ્રવૃત્તિ છે. અમદાવાદ શહેરમાં મુખ્યત્વે આનું કામ છે લોકોને પોતાનો ન્યાય મળે, સન્માન મળે અને સમાન મળે, સુરક્ષિત જીવન વિતાવી શકે એ માટે કાર્ય કરી રહ્યું છે. અમદાવાદ શહેરી જનસંગઠન એ વંચિતોનું સંગઠન છે. એટલે કે અમદાવાદના જુદા જુદા ગામડાઓમાંથી આવેલા શ્રમજીવીઓનો એક વસાહત જે છે એ સ્લમમાં રહે છે, ચાલીઓમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, એ લોકોનું સંગઠન છે. પહેલામાં પહેલો અમારો મોટો પ્રશ્ન છે અસ્તિત્વ, અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે રહેઠાણની જરૂર પડે અને રહેઠાણના પ્રશ્ન લઈને અમદાવાદ શહેરી જનસંગઠન ઓલરેડી કામ કરી રહ્યું છે. સાથે સાથે રહેઠાણ સાથે શિક્ષણનો પણ એક મહત્વનો પ્રશ્ન છે. આજે અમે શહેરમાં જોઈએ છીએ તો ક્વોલિટી એજ્યુકેશન વંચિત બાળકોને મળતું નથી, અને અમદાવાદ શહેરી જનસંગઠન રાઇટ ટુ એજ્યુકેશન અમલીકરણ થાય એના માટે પણ કાર્ય કરી રહ્યું છે. આ એક જેઝ્યુઇટ સંસ્થા છે, આખા દુનિયામાં કામ કરે છે અને એવી રીતે ગુજરાતમાં પણ શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સંશોધન ક્ષેત્રે અને ધાર્મિક અને બીજા ઘણા ક્ષેત્રે આ સંસ્થા જેઝ્યુઇટ લોકોની ફાધરોની સંસ્થા કામ કરે છે. અમારી સેન્ટ ઝેવિયર સોશિયલ સર્વિસ સોસાયટી આ સંસ્થા છેલ્લા 35 વર્ષથી અમદાવાદ અર્બન સ્લમ્સ માટે અને પછાત વિસ્તાર એટલે આદિવાસી વિસ્તાર માટે કામ કરે છે. પણ આપનું ખાસ ફોકસ અમદાવાદ શહેરના જે સ્લમ વિસ્તાર છે એમના માટે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા જુદા જુદા કાર્યક્રમો, ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે, તેમજ માનવ અધિકારની લડત માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. સંસ્થાની સ્થાપના 35 વર્ષ અગાઉ ફાધર એરવિતીએ કરી હતી. લોકો બાળ અધિકારો અંગે જાગૃત થાય તે માટે 27-30 નવેમ્બર સુધી રાષ્ટ્રીય બાળ દિન નિમિત્તે બાળ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટાટા મોટર્સે નવી ટાટા સફારી સ્ટોર્મ લોન્ચ કરી છે, જે વૈભવ અને આરામદાયકતાનું અનોખું સંયોજન ધરાવે છે. આ ઉપરાંત તે તાકાત અને કાર્યક્ષમતામાં પણ બેજોડ છે, જે એક SUVની વાસ્તવિક પણ ઓળખ મનાય છે. જો આપણે આજ નવી ગાડી લોન્ચ કરી છે, એક રિયલ SUV જો યુટિલિટી વેહિકલ્સ મે હાઈ એન્ડ કી SUVs હોતી હૈ ઉસકો માર્કેટ કી નીડ કો દેખતે હુએ ગાડી લોન્ચ કરી હૈ. ઇસીલિયે જો યે ગાડી આપ દેખ રહે હૈ પીછે, इसमें कंप्लीट इंटरनेशनल लुक्स के डिज़ाइन है. एक बहुत ही पावरफुल इंजन इसमें 320 किलोमीटर का इंजन लगाया गया है, जिससे कि जब लोग उसको ऑफ यूज करते हैं पावर की कमी ना हो. ટાટા મોટર્સના પેસેન્જર કાર બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ રંજીત યાદવે જણાવ્યું હતું કે ટાટા સફારી સ્ટોર્મ તમામ વય જૂથના લોકોની માનીતી કાર બની જશે. ટાટા સફારી સ્ટોર્મ એ કોઈ પણ સ્થળે હંકારી શકાય તેવી કાર છે. અમે તેની ક્ષમતા અને રચના એવી રીતે કરી છે કે જેથી ગ્રાહકો સફારીમાં બેસવાનું ગર્વ લઈ શકે. ઇન્ટરનેટ ઉપર વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને આઈ મસ્તી ઇન્ટરનેટ દ્વારા ઓડિયો વિડીયો સોંગ અને બુકેનું ડિજિટલાઇઝેશન કર્યું છે અને કેલિફોર્નિયાની કંપની દ્વારા તે દેશની 15 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ફાઉન્ડર સમીર ખંડવાવાલાએ જણાવ્યું હતું કે દેશમાં ઓડિયો વિડીયોનું માર્કેટ ઘણું છે, આથી તેને ડિજિટલાઇઝેશન કર્યું છે અને સાંભળી શકાય, જોઈ શકાય તેમજ વાંચી શકાય તેવા હેતુસર આ આયોજન હાથ ધરાવ્યું છે, જેમાં ગીતો, ફિલ્મ અને સારી બુક પણ તમે વાંચી શકશો. ભારતમાં અમને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કંપની ફ્રીમોન્ટ કેલિફોર્નિયામાં છે અને આઈમસ્તીમાં ઓડિયો વિડીયો અને બુક ડિજિટલ અવેલેબિલિટી છે. એટલે ઓડિયોમાં સ્ટ્રીમિંગ અને આલ્બમ પરચેઝ, ડાઉનલોડિંગ, વિડીયોમાં પણ ફૂલ ફીચર ફિલ્મ્સ, ડ્રામા એ બધું તમે જોઈ શકો છો.
અને હમણાં રિસન્ટલી અમે બુક્સ લોન્ચ કરી છે, ઈ બુક્સ, જેનાથી તમે બુક તમારા મોબાઈલ ડિવાઇસીસ ઉપર વાંચી શકો છો. હાલમાં આઈ મસ્તી ઇન્ટરનેટ ઉપર 5,000 બુકો મૂકી છે અને દર 3 મહિને એનો ઉમેરો કરાશે. આગામી 3 માસમાં 50,000 જેટલી બુકો મૂકવામાં આવશે, જે લોકો જોઈ અને વાંચી શકશે. આઈ મસ્તીમાં અંદાજે 2 લાખથી વધુ ગીતોનો સંગ્રહ છે અને દેશની 15 ભાષામાં તે ઉપલબ્ધ છે. આજના ઇન્ટરનેટ યુગમાં આપને આઈ મસ્તી ગમશે તેવી અમને ખાતરી છે. શુક્રવારે રજૂ થયેલી લાઈફ ઓફ પાઈ ફિલ્મમાં સ્ટોરી નહીં પણ 3D ઇમેજ વધારે આકર્ષિત છે. આ સ્ટોરીમાં આત્મવિશ્વાસની વિરાટ છલંગ બતાવવામાં આવી છે. પિસાઈન નામના ભારતીય યુવકની આ એક સામાન્ય વાર્તા છે, જેનું નામ સ્વિમિંગ પુલના ફ્રેન્ચ શબ્દ ઉપરથી પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે સાહિત્યિક કૃતિ ઉપર આધારિત ફિલ્મ મૂળ સ્વરૂપ કરતા નબળી બનતી હોય છે. આ ફિલ્મ નિહાળ્યા બાદ તેના કલાત્મક સીનથી વધુ કાંઈ જ નથી. ફિલ્મમાં સૂરજ શર્મા, ઇરફાન ખાન અને તબ્બુનો અભિનય છે. પાઈ દ્વારા તમે આકાશથી આગળ અને સાગરથી નીચે જઈ શકશો. આ 3D ફિલ્મ સિનેપોલિસ જેવી સાઉન્ડ સિસ્ટમ ધરાવતા થિયેટરોમાં માણી શકાય તેવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાળતા રહો SLive News Bulletin. નમસ્કાર.